ஸ்ரீ சுவாமிநாராயண் ஹரே, ஸ்ரீ சுவாமிநாராயண் ஹரே. ஓஹோ, உத்தம் முமுக்ஷுனா லட்சணம் એ છે જે સત્પુરુષને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે. મન સોંપવું કેને કહેવાય? આપણો બધા ઠરાવ પડતા મૂકી દો, મન સોંપવું કહેવાય. સત્પુરુષ નું ઓળખાણ ક્યારે કહેવાય? ત્રાટક થઈ જાય, નક્કી થઈ જાય કે આ કે છે બરોબર હશે. મહારાજે દાદા ખાતે કીધું કે તરબૂજ છોલા માટલામાં નાખી દીધું, ઉભા થયા, કોઈ ઉભું નથી સભામાં. દાદા ખાતે ઉભા થયા, અવડું મોટું તરબૂજ, માટલાનું મોઢું તો અવડું હોય, કેમ જાય અંદર? ઉભા થયા, એ ઉભા થયા, એ તરબૂજ માટલામાં ગયા બરોબર છે. બીજા નેતા ઓળખાતા બધા, આવો વિશ્વાસ નહીં. તેમના સમાગમ ને અર્થે સર્વે પ્રકારનું ભીષણ ખમે. પતી ગઈ વાત, એક ભીષણ નથી ખમાતું. હું તો જાણી જોઈને નવો અહીંયાથી લાવીને ભીષણ દઉં છું, ક્યાંય ગુરુ બુદ્ધિ ન થઈ જાય મારામાં કોઈ. ઓહો, આઈ ડોન્ટ વોન્ટ ટુ બી ગુરુ. ગુરુરાયણ થઈ ગયા ગુરુજી, નીચે આવ્યો તો ચોકીદાર મને કે ગુરુજી કહેશે, મને તો હાર ગજબ નીકળો. એ કે ઉપર આવ્યો છે ગુરુજી કહી દે, આ છોકરો બોલતા હશે બધા ગુરુજી ગુરુજી. હે દાસભાઈ, બે ત્રણ દી આવ્યો નતો ને હું વચમાં, તબિયત ખરાબ હતી, ત્યારે બેબી નું ઓપરેશન ક્રેડી સર તો આવ્યો. પછી આવ્યો તો મને ગુરુજી દો ત્રણ દિન નહીં આવ્યો, એટલે ગાળું બોલું. સમજા, મને કોઈ ગમતું નથી ગાળું બોલવું. બાપા, હે આ લપ માં ક્યાં પડો? પછી અધમ ધધમ ને ઉત્થાન ને નિરુત્થાન ને પુનરુત્થાન ઉન્મૂલન કરી નાખવું જોઈએ. આપણે બધું ખેંચી નાખવું જોઈએ, જૂનું બધું ઉખેડીને ફેંકી દેવું જોઈએ. આ બધું જૂનો કચરો કાઢશું તઈ નવું આવશે ને. હલો, તેમના સમાગમ ને અર્થે સર્વ પ્રકારે નું ભીષણ ખમે ને કોઈક ઉત્તમ વિષય તેને વિશે લોભાવવાનું કરે તો પણ ન લોભાય ને ધર્મ જ્ઞાનાદિક સાધન ને દેશ કાળાદિક ના વિષમપણ એ કરીને પણ મૂકે નહીં. ધર્માદિક કોઈ દેવા બનાવ્યા કથા હતું, મને કીધું ફોન આવ્યો નાગજીભાઈ નો, બહુ આજે અમર ત્યાં છે, કયું ગામ છે, ઉમેઠવાડા શાસ્ત્રી આવીને મા પૂજા કરવાના, તમે આવી જાજો. કઈ નથી આવ્યો, તમે તો આવી જાજો. મેં કીધું ન આવે, મારી વાત જઈને બેઠા હોય છોકરાઓ, ગાડી મોકલું બધું ભાઈ મોકલો કે ન મોકલો, અવાય જ નહીં મારે આજે. એ લોકો મને અંતરે બધે ચાર દિન આવે તો ગાડી નાખો. મેં તો શું છે, કહી દેવું જોઈએ ફોન, તમારા માટે આવું છું, એટલું આવું છું. મારી ફરજ છે ને કે એ આવ્યા છે કે નહીં, એને કીધા વગર સીધો કથામાં આવેલો જાઉં ને ચોખા નાખવામાં એમાં મારો શું રસ છે? આ તો કઈ ભગવાન ની વાતો જ થાય, ઓલા કર્યા કરે બેઠા. હું એને જવાનું, આપણે જેને હાજરી પુરાવાની, હે ગમે તે હોય ને વાંચી લાઈન છેલ્લી. ધર્મ જ્ઞાનાદિક સાધન ને દેશ કાળાદિક ના વિષમપણાએ કરીને પણ મૂકે નહીં ને આત્મા અનાત્મા નો વિચાર કર્યા કરે. ક્યાંથી ક્યાં આવેલો ગયો તું? ઉપર વાંચવાનું કીધું, જે સત્પુરુષ ને ઓળખીને ઓળખી કાઢે ને તેને મન સોંપી દે ને તેમના સમાગમ ને અર્થે સર્વે પ્રકારનું ભીષણ ખમે. સર્વે પ્રકારનું ભીષણ ખમે પછી ને કોઈ ઉત્તમ વિષય ને વિશે લોભાવવાનું કરે તો પણ ન લોભાય. ન લોભાય ઈ વાંચવાનું કીધું, તમે હગળાયેલો ગયો, લોભાય જ નહીં. શું કામ? ઉત્તમ વિષય આ મોકલી દે, ગાડી મોકલી, પ્લાન મોકલી, બેસાડે બહુ સોફા ઉપર બે, ઠીક છે. આપણે બાકીના ત્યાગી આવ્યા છે, એ આવા બોલાવે રાજી થઈ જાય. ચાલો આજે ખોપાળા વાળા બોલાવે, ત્યાં જાય આજે કલા નિકેતન, હું ખેર
આપણે ક્યાં જ્યાં જેસવનાથ કે આયલા જાય છે તો આયલા જાય ને આયલા જાય એટલે આને છે એક દોહા ને હવે અટકા છે કોક જોયે ને ભ્રમણ કરવા મંડી જાય. હૃદયની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ છે, આ મોટા છે ને હું નાનો છું એટલે હવે અટકી ગયા. નહીં તો પેલા આવું તો આવો આવો સફારી બફારી હે ને આ જો નીકળી જાય ને એને ખબર નથી હું એની સેવા કરી રહ્યો છું કે ડિઝાઇન નથી કરતો. આ નીકળી જાય તો કામ થઈ જાય. સ્વામિનારાયણ ના છે લઘુ ગ્રંથિ થી બંધાયેલા છે. ક્યારે આપણે આમ છે આમ છે આ કોઈ મોટા હવે આને મોટા ગણશો તો સ્વામિનારાયણ કદી ઓળખશો? આ લોકની મોટાઈ મોટાઈ નથી. અવર ભાવમાં બધું હોય, પર ભાવમાં તો બધા સરખા છે. અરે ને કોઈક ઉત્તમ વિષય ને વિશે લોભાવાનું કરે તો પણ ન લોભાય ને ધર્મ જ્ઞાનાધિક સાધન ને દેશ કાળાધિક ના વિષમપણા કરીને પણ મૂકે નહીં ને આત્મા અનાત્મા નો વિચાર કર્યા કરે ને સર્વે શાસ્ત્ર નો એક સિદ્ધાંત છે જે સત્તારૂપ થઈને શ્રીહરિ નું ધ્યાન કરવું. થઈ ગયું એટલે ઇન્દ્રિયો થી નહીં, અંતકરણ થી નહીં, જીવ સત્તા એ જે થાય અનુભવ થાય. ઇન્દ્રિયો મારફત પણ અનુભવ જીવને જ થાય છે, અંતકરણ મારફત પણ અનુભવ જીવને જ થાય છે. તો એ જીવ સત્તા એટલે આ બે ના વિષયો કાઢીને ભગવાન ને પોતાને લાઈફ સોર્સ થી માણવા. પછી કેવું છે શું છે કેવાની હોશ કરી બધે આપણે બધું બાહ્ય આજથી જોયું એનું વર્ણન કર્યું મોટા મોટા પ્રયાસે. ચલો જોયું નતું એને કલ્પના કરી દીધું, એ અંતકરણ થી એને જોયું નતું. તો શાંતિ કેમ નથી બાબુ ભાઈ? 18 પુરાણ તમે ડિસેક્ટ કરો એટલે કેટલા વિદ્વાન માણસ કળિયુગ નું લખી ગયા, વિરાટ ની આયુષ લખી ગયા. આટલું બધું એને સ્ટડી કર્યો છે થઈ ને, પણ એ બધું કર્યું તું દેહ માં અનંતકરણ થી. એને એવો આનંદ ના આવ્યો જેટલો નિષ્ફળ આનંદ આવ્યો. સર્વે શાસ્ત્ર નો એક સિદ્ધાંત છે જે સત્તારૂપ થઈને ચાપલુસી ભરી ભાષા વાપરી શ્રીહરિ પતિ ગઈ વાત. હલો ને એમને એમ અનેક જન્મ સુધી કર્યા કરે ત્યારે કારણ શરીર નાશ પામે છે. વાર્તા 199 કારણ કે ખ્યાલ ન હોય ને એ લોકોનું શું હતું આગળ બહુ ભાઈ 1837 પહેલા કે અત્યારે જેને આ ખ્યાલ નથી ને આપણે જે એટલું સમજી જાય કે મૂળ સ્વરૂપ જે છે જે શાસ્ત્રમાં જે વર્ણન છે એ સ્વરૂપ 1837 ચૈત્ર સુદ નોમ નો એટલે આપણે વચનું બધું ખેપ કાઢવાની બાકી હતી એ પૂરી થઈ ગઈ એટલે આપણે અનંત જન્મની જરૂર ન પડે. આ તો જે મહિમા સમજ્યા નથી, સ્વરૂપ નિષ્ઠા નથી એને લેવા પડે. જે કોરા નિરાકારમાં જ માને છે, ભલે ચેતનાને માને છે, આત્માને માને છે, સાધન કરીને આત્મસ્થિતિને પ્રાપ્ત થયા છે, પણ આ સ્વરૂપ છે અક્ષર પર આનંદ ઘન પ્રભુ અક્ષરાતીત સ્વરૂપ છે એ સમજ્યા ન હોય તો એને આનંદ જન્મ લેવા પડે. તો એને આત્મસત્તા રૂપ થયા તો એને ધ્યાન તો કર્યું છે ને. બહુ તમારો પ્રશ્ન સારો છે. એને ધ્યાન કર્યું તે આત્મ સ્વરૂપ થયો ને, કારણ કે દેહભાવ નીકળી ગયો. ધ્યાન કર્યું છે આપણે શું પ્લસ પોઈન્ટ છે? ધ્યાન નથી કર્યું તો આ ખ્યાલ છે કે આ પુરુષોત્તમ નારાયણ છે એ આ ઘનશ્યામ પાંડે. આપણે છે ને આનંદ જન્મ ધરવાના. અરે આ સભામાં આવે ને બેઠા સાંભળ્યા હોય ને કોઈની જન્મ ધરવાની જરૂર નથી. અનંત ની ક્યાં વાત? એ કે નહીં
મોક્ષ રીતો નહીં હોય તો દેશી જ્ઞાન એને ખબર નથી તેના માટે ભેગા થાય છે. પુરુષોત્તમ નારાયણ છે બતાડે પોતાની કારીગરી. આપણે તો કરીએ છીએ જેટલી આવડે છે એવી કારીગરી કરીએ છીએ. બરોબર છે આવું આવે. મહારાજ દયાળુ હવે કાળું બકવાણા જેવાના એવા બધાને કલ્યાણ કરી નાખ્યા જોબન પગે ને કરી નાખ્યા તો આપણે એવું તો કઈ કર્યું નથી. સ્તુતિ કર્યા કે નથી સમજતા તો કરીએ છીએ એની સ્તુતિ ને. શું કામ અનંત જન્મ લેવા અનંત જન્મ ઓને ભાવ જઈનો માનતા નથી તો મતો લેવા પડે અથવા તો એ જેને મોક્ષ ની ગતિ માને છે ત્યાં સુધી પહોંચે પણ એ મોક્ષ નથી. બ્રહ્મરૂપ થઈ ગયો તોય ભજવા પડે છે એ સ્વરૂપ આપણે મેળવું. દરિજનભાઈ અરે ન્યાલ થઈ ગયા છે બાકી બધું આ લોક નું બધું જવા દો. આ લોક માં તો કેટલી વાર મહારાજ કે આ જીવ ઇન્દ્ર થઈ ગયો છે બહુ ભોગ ભોગ્યું આજે કેટલાય જન્મ સુધી બાદશાહ થઈને ફેરા કરીએ ત્યારે ઓળખા નહીં એટલે પછી આની ઓળખાણ પાડવા માટે મહારાજ થોડું ઘણું કષ્ટ લીધા કરે કે એમાં વૃત્તિ રે. સત્સંગમાં જન્મ થયો એટલે સમજવાનો તો ભાગ્ય થઈ ગયા બધા ખબર ન પડે. એમાં આપણે તો મૂળ ની વાત કરીએ સત્સંગમાં તો ગણાય છે આપણે એના સિવાય કઈ વાત જ નથી કરતા મહિમા સિવાય તમે કરી રાખ્યો. કોઈ તમે સાંભળ્યું મારા માટે ચા ન પીતા બીડી ન પીતા પાન ન ખાતા હું કહું હું મને એ કઈ નડતું નથી. એ કરવા વાળા ને એ જ નડે છે નડે છે. આ બાકી 24 અવતાર ને આપણે એક ઝાટકે કાઢી નાખ્યા કોઈ જોઈ નહીં ધ્યાન જ નથી. કમ્પેરેટિવ નોલેજ જ નહીં તુલનાત્મક જ્ઞાન જ્ઞાન કહેવાય જ નહીં. કઈ કરીએ નહીં ને મહારાજ દેખાય નિષ્કર્મ જ્ઞાન દેખાય તો સમજણ કરી લે. અરે સારું પૂછ્યું તમે અનેક જન્મની એટલે ગોપાલ સાહેબ વાત કરી છે એ બરોબર છે. આમાં આવે અનેક જન્મ એને કે જેને આશરો નો સંપૂર્ણ આપણે તો આશરા ના બળ ઉપર મહારાજ ની પ્રાપ્તિ કરવાની સાધન ના બળ ઉપર નહીં. ઓલાય સાધન કરવા પડે અને અનેક જન્મ કરવા પડે તે માન પૂરા થાય. આપણે તો કૃપા અને ક્યાંય ગયા છે હાલ નીચે બોર્ડ ઉપર લેતું તિરોધાન લીલા શેનું તિરોધાન મહારાજ છે. 1837 માં આવ્યા પછી આ સ્વરૂપ ગયું નતું કારણ કે એ પેલા હતું. 1837 ચૈત્ર સુદ નોમ થી શરદ ઋતુ બેઠી છે બધા ફૂલ ખીલે ના કે તિરુદન થઈ ગયા 86 માં રોર આવશે કાલ કઈક ને એવું કરશે. તિરુદન ત્યાં જ નથી. મહારાજ જો અક્ષરમાં રહીને ઉત્પત્તિ કરી શકે છે જો માયા મરીને ત્રિગુણાત્મક એના સર્ગ ને ઉત્પન્ન કરી શકે છે એના મુક્ત મરીને કલ્યાણ ન કરે એ જ કરતા હોય મહારાજ ગયા જ નથી. કઈ તિરોધાન નથી થયું. આવા તિરોધાન નું વર્ણન કરનારા કેટલા આયેલા ગયા મહારાજ છે હજુ નથી રાખજો કે એટલા આયેલા ગયા કથાકાર તિરોધાન આમ આમ લુતા હોય હાસું રોઈ પડે કાલ થશે બધા નાટક ગયા આવ્યા એ તને ખબર હતી કઈ ગયા. હું તો સત્સંગીજીનું છેલ્લું પ્રકરણ વાંચતો જ નથી. સતાનંદ લખ્યું તો વર્ણનાત્મક રીતે લખ્યું છે એકવાર વાંચી લીધું પછી હું વાંચું મને ભાવે જ નહીં મહારાજ ગયા એમ સમજ. કોઈ મંદિરમાં કઈક કરવું છે એટલે આ કરી નાખે છે ગાલો ખરાબ કરો હવે પણ તમને ભજન કરો ને દાસભાઈ કઈક કરવું છે આ કરી નાખે તિરોધાર છે તે. આપણે તો ન્યાલ થઈ ગયા છે મોટા પુરુષ નો યોગ થઈ ગયો છે. ગુણાતીતાનંદ સ્વામી ગોપાલ સ્વામી ને વાતું આ એનું યોગ છે. ત્યારે ગોપાલ સ્વામી બોલતા એને જેવું લાગે ગુણાતીતાનંદ સ્વામી વાત વાતું એનો સમાગમ થશે. અબજી બાપા ની વાત કે છે કે છે જ નહીં મહારાજ અદ્રશ્ય થયા જ નથી. અદ્રશ્ય થયા એમ માની તેનો અર્થ 1837 પેલા હતા જ નહીં. ક્યાંનું અનાદિ સ્વરૂપ છે
આપણે આવી રીતે લીલા કરીને દેખાય છે. હવે હવે દેખાય છે, પણ આપણે સમજી શકીએ એટલા માટે મુક્ત મારફત મહારાજ જ દેખાય. નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર જી બોલે થાય એનો અર્થ એ કે મહારાજ બોલતા હતા. પુનરુદ્ધાન ક્યાં થયા? ગયા નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર નો, કારણ કે જે મહારાજે દેહ મૂકી દીધો એ મૂકી દે તો એમાં મહારાજ કોઈક બીજામાં દે એવી, એના મારફત મહારાજ સાચું જ્ઞાન દે. અરે